વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસિ વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે ઓમ સર્વાવતારિણે શ્રીહરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જોશથી જોઈ જય શ્રી સ્વામિનારાયણ. એટલે કેવું પડે તમને જોશથી બોલો એમ વારે વારે. સ્વામિનારાયણ હરે. આપણી કથા ચાલે છે પતિવ્રતા સ્ત્રીઓ, પણ હવે થોડોક ફરક પડ્યો છે. સ્ત્રી ભક્તિનું સામર્થ્ય, હવે એ વાત આવે છે. સ્ત્રીઓ પણ ભગવાનની ભક્તિ કરે અને કેવી સમર્થ બને છે, મોટા મોટા યોગીઓની સમાન, એ કથા ભરવાની છે. કાઠિયાવાડમાં વાંકિયા કરીને ગામ છે હો એક, ત્યાં રાજબાઈ કાઠી જ્ઞાતિ કહેવાય, ખબર ને તમને, જેમ કચ્છી કહેવાય, હાલારી માણસો કહેવાય, કાઠી માણસો થોડાક વહમા હોય, સમજ્યા, કાઠી. પણ આ રાજબાઈ વાંકિયાના પૂર્વના એવા સંસ્કારી, નાની ઉંમરમાં ઢેકલા ઢેકલીથી રમે નહીં, પણ લાલજી આવે ખબર ને, આમ હાથ ખોડેલો હોય, એક હાથમાં લાડવો ઝાલ્યો હોય, જોયા લાલજી, જોયા તમે એવા, એ લાલજીની પૂજા કરે, બસ મૂર્તિની સાથે રમવાનું, સેવા કરવાનું, મૂર્તિની સેવા કરે. એમ કરતાં કરતાં 11-1 વર્ષની એની ઉંમર થઈ. એક દિવસ પ્રકાશમાં આમ પ્રકાશ ભગવાનના દર્શન થયા રાજબાઈને. એટલે રાજબાઈએ સાદ પાડ્યો, માં માં મને ભગવાનના દર્શન થયા, તમને કરવા તો જલ્દી જલ્દી આવો. એની માં જ્યાં આવ્યા ને ત્યાં તો પ્રકાશ ગુમ થઈ ગયો, ભગવાન અદ્રશ થઈ ગયા, બધાને દર્શન ન થાય ભાઈ, કોઈકને દર્શન થાય. પ્રકાશ દેખાય અને એમાં ભગવાન પ્રગટ દેખાય, મૂર્તિમાન, એવું સૌભાગ્ય બધાને જડતું નથી. ભગવાનની ઝાંખી થાય, અરે સ્વપ્નમાં ભગવાન દેખાય ને તોય ભાગ્યશાળી કહેવાય. રાજબાઈ કે માં મને ભગવાનના દર્શન થયા, કે હો, પણ કેવા હતા, યોગી સ્વરૂપે નીલકંઠ વર્ણી હો એવા. હજી એને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ નથી થયો, લાલજીની પૂજા કરેલા, સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નથી, છતાંય ભગવાન એને દર્શન દેતા. જો ભગવાન ઘણા નથી, ભગવાન એક જ છે, ભગવાન ઘણા હોય નહીં. માએ જાણ્યું કે છોરી કોઈક સામાન્ય બાળક નથી, કોઈક મહાન સંસ્કારી જીવ છે, એની માએ માની લીધો. પછી એકવાર રાજબાઈએ એની મા અને બાપને કીધું કે જુઓ મા બાપ, મારે પરણવું નથી, મારા પરણાવાને તમે વ્યાધિ કરતા નહીં, મને પૂછ્યા એના મારું સગ પણ તમે કરતા નહીં, હું પરણીશ નહીં, મારે આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી મારે ભગવાનની ભક્તિ કરવી છે. હવે સ્તુતિ પ્રાર્થના કર્યા કરે. એક વખત રાજબાઈ જેતલપુરમાં એના મોસાળા, મોસાળ એટલે મામા કહેવાય ને, એને ઘેર ગયેલા હશે. રાજબાઈની મામી,
મામાને ઘરવારીને મામી કહેવાય. રાજબાઈ ભગવાનની હવારે ઉઠી નાહી ધોઈ શુદ્ધ કપડાં પહેરીને પૂજા કરે ભગવાનની. હો તેની મામી તો જોઈને બહુ રાજી થયા. ભગવાનની પૂજા કરી હવારે ઉઠીને, તમને ખબર નહીં હોય આ બાજુથી બેલા બાજુથી છોકરા પહેલાં અહીંયા ભણવા આવેલા, પછી ઘરે જાય પૂજા કરે, સમજાય ને. ત્યાંના માણસો નવીન લાગે, કોઈ દી કરી ન હોય પૂજા. બે હાથ ઊંચા કરી, એક પગ ઊંચે માળા કરે, પછી પ્રદક્ષિણા કરે, ભગવાનને દંડવત કરે. આજુબાજુના માણસો જોવા આવે કે આ છોરો શું કરે રોકે. ગુરુકુલ ભણવા ગયો તો પૂજા શીખી આવ્યો. પૂજા માણસોને આશ્ચર્ય લાગે, હવારે ઉઠીને પૂજા તો કરવી જોઈએ. ભગવાનને થેન્ક યુ તો કહેવું જોઈએ ને, કમસે કમ અડધી કલાક કે રાતના હવારે મને ઉઠાડ્યો, રાતના તો હું ગુજરી ગયો તો. રાતના માણસ હોઈ જાય એટલે મળદો થઈ જાય એવું લખ્યું હોય, કાંઈ ખબર ન હોય એને. હવારે ભગવાન એને જગાડે છે જ્ઞાન શક્તિ દ્વારા, એને બધું જ્ઞાન ભગવાન પાછું કરાવે છે, તું કોણ છે, શું કરવું છે વગેરે. એટલે ભગવાનને આપણે થેન્ક યુ કહેવાનું, મને જગાડ્યો. નહીં તો ઘણા રાતના ખાટલામાં રહી યાર, ખબર તમને. હવારે ડૉક્ટરને બોલાવે કે ઉઠતો નથી, કે ડૉક્ટર કહેવાય નહીં ઉઠે કહે, અને સ્મશાનમાં લઈ જાઓ. પૂરું થઈ ગયું ભાઈ, રાતોરાત પૂરું થઈ જાય. ભગવાન આપણે કોઈ પણ ધર્મમાં, એક સ્વામિનારાયણ ધર્મની વાત નથી કરતો, હિન્દુ સનાતન ધર્મનો નિયમ છે, હવારે ઉઠીને ભગવાનની થોડી ઝાઝી પણ પૂજા પાઠ કરવી જોઈએ. કમસે કમ ભગવાનને થેન્ક યુ તો કહેવું જોઈએ ને. આ થેન્ક યુ કહેવા માટે પૂજા છે આપણી. રાજભાઈના મામિયા જોઈને બહુ રાજી થયા. હો એ કે તું ભગવાનની સેવા કરે છે ને, મને બહુ મજા આવી કે જોઈને. કહો રાજભાઈ કે મામી, જો તમે રાજી થયા હો તો એક કામ કરશો મારું. શું? તો મારી માને કે મારા બાપને તમે સમજાવો કે મારા હક પણ ન કરે, કે લ્યો મારે પરણવું નથી, આખી જિંદગી મારે લગ્ન લાગી છે ભગવાનની અને સેવા પૂજા કરવી છે. મને સંસારના સુખ ઝેર જેવા થઈ ગયા છે કે મારે પરણવું નથી. મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, ગમે તેમ થાય મારે લગ્ન નથી જ કરવા, બસ ભગવાનની સાથે મારે લગ્ન લાગી ગઈ, લગ્ન થઈ ગયા. એની મામી કે હું તારી માને સમજાવીશ, કે લ્યો. તો આવી નાની ઉંમરમાં એમ કરતા કરતા લગભગ હવે એને 15 વર્ષ થયા હશે, વિષય વાસનાનું એને વમન થઈ ગયું, એટલે ઉલટી થઈ ગઈ. આ લોકના સંસારના સુખ ભોગવામાં ઉલટી થઈ ગઈ. હવે એકવાર એ ગઢડા જાય છે, કારણ કે એના માસા ગઢડા છે પાછા. ગઢડા એટલે કાઠિયાવાડ દેશ, ત્યાં બધા કાઠીઓ રહે, એનો માસો ગઢડામાં. તો એકવાર માસાને ઘરે આવેલા રાજભાઈ, અને ત્યાં વળી અને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થઈ ગયો. લ્યો એક તો ભગવાન ભજવાતા, એમાં એક માર્ગ મળી ગયો સ્વામિનારાયણ સંપ્રદાય. ગમે એટલા હરિભજનના માર્ગ હશે, પણ આ માર્ગમાં જેટલી રીત છે ને, કથા વાર્તા સાંજે સવારે પૂજા પાઠ, કદાચ તમને એવું બીજે જોવા નહીં મળે. હશે બધી જ રીતે પોતપોતાની રીતે બધા કરતા હોય, પણ સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામનો માર્ગ બહુ સરસ મજાનો બાંધ્યો છે. એમ તમે કમ્પેર કરો ને, કમ્પેર બીજા ધર્મની સાથે, કોઈ પણની સાથે, ઈર્ષા દેખાઈ છોડીને, તો તમને આમાં થોડુંક સારું લાગશે. ક્યાંય જોવા નહીં મળે, લગભગ જોવા નહીં મળે. રાજભાઈ તો ખુશ થઈ ગયા. હવે રાજભાઈ ગઢપુરમાં ભજન કરે છે, એના માસા છે, માસાને ઘરે રહે છે, અને એના મા બાપે એને પૂછ્યા વિના હગાઈ કરી નાખી. લો અહીંયા ઘરે હગાઈ કરી નાખી, અને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું, આવું બધું કરી નાખ્યું. રાજભાઈને તો પૂછાય ન કરી. ત્યાં એક માણસ કાગળ લઈને આવ્યો, રાજભાઈને આપ્યો કે તમારી હગાઈ થઈ ગઈ, હવે લગ્ન કરવાના છે, હવે તમે જલ્દી આવો. અને રાજભાઈ ખીજાણા હો, એ કે મેં ના પાડી છે, મારું હક પણ ન કરજો, છતાંય કેમ કર્યું કે મારે વાંકિયા ગામના ઝાડવા જોવા નથી. કે એટલે પત્ર લઈ આવ્યો હતો ને કાગળ, એને કે જા તું પાછો જા, મારે નથી આવેલું, કે જા. તો એને તો કાઢી મૂક્યો.
મા બાપને સમાચાર આવ્યા કે ગઢડામાં રહે છે, હવે કંઈ આવવાની ના પાડે છે. પછી તો કેટલા સગા સંબંધી ઉપર કાગળ લખ્યા, ખુદ સ્વામિનારાયણ ભગવાન ઉપર પત્ર લખ્યો, ગમે તેમ કરીને અમારે એને લગ્ન કરવા છે, તમે એને સમજાવીને પણ રાજભાઈને અમારા ઘરે મૂકો. હવે જો સ્વામિનારાયણ ભગવાન ન મૂકે તો ઉપાધિ થાય પાછી. એટલે સ્વામિનારાયણ ભગવાન રાજભાઈને કીધું કે તમારે પરણવા જવું પડશે, કે તમારા મા બાપનો આગ્રહ બહુ છે, કે લ્યો અને દીકરીનો ધર્મ છે મા બાપને આજ્ઞામાં રહેવું, માટે જાઓ પરણો, પરણ્યા પછી ભજન તો થાય જ છે ને, નથી થતું એવું નથી, મારા વચને કરીને જાઓ. રાજભાઈ કે મહારાજ તમે ભગવાન છો, તમે કહો એમ મારે કરવું જ જોઈએ, વાત બરાબર છે, પણ મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે કે મારે લગ્ન નથી જ કરવા, એનું શું? આ દુનિયામાં જેટલા પુરુષ છે એને બધાને બાપ અને ભાઈની સમાન મેં માની લીધા છે, જેટલા પુરુષ છે મારા બાપ છે ને ભાઈ છે, હવે લગ્ન કેની સાથે કરી શકીએ? બાપથી લગ્ન થાય, ભાઈથી લગ્ન થાય? તો મારી પ્રતિજ્ઞા છે, એનું શું હવે? મહારાજ કે રાજભાઈ જો તમારો શુદ્ધ ભાવ હશે તો તમે જાઓ, ભગવાન તમારી રક્ષા કરશે, જાઓ, જવું પડશે, કે ભગવાન તમારી રક્ષા કરશે એમ કીધું. એટલે રાજભાઈ સમજી ગયા ભગવાન તો મહારાજ તમે પોતે છો, મારી રક્ષા કરજો, કે આપણા વચને હું જાઉં છું,